નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે રેના. બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં 25 જુલાઈની સ્થિતિએ ચોમાસાનું સરવૈયું. જો વાત કરીએ તો ચોમાસાની મોસમનો સરેરાશ 50% વરસાદ નોંધાયો. નવસારી, દ્વારકા, સુરત, ભરૂચના અનેક પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં નવસારી, દ્વારકા, સુરત અને ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદી દુર્ઘટનાને કારણે રાજ્યમાં 61 લોકોના મોત નિપજ્યા છે. તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ 50% વરસાદ પૂર્ણ થયો છે. જો 25 જુલાઈ સુધીની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ 50% વરસાદ પૂર્ણ થયો છે. તો આ સાથે વરસાદી દુર્ઘટનાને કારણે અનેક રાજ્યોમાં જે અનેક તાલુકાઓ છે ડેમ ઓવરફ્લો થયા છે, જળાશયો પાણીથી છલકાયા છે. તો અનેક જગ્યાએ નદી નાળા છલકાતા જે દ્રશ્યો સામે આવ્યા છે, આકાશી નજારો સામે આવ્યો છે. સાથે સાથે અનેક જગ્યાએ પાણી ભરાયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે વરસાદી દુર્ઘટનાને કારણે રાજ્યમાં 61 લોકોના મોત નિપજ્યા છે. તો 17 સ્ટેટ, 42 સૈન્ય અને 607 પંચાયત હસ્તકના રસ્તા જે છે તે બંધ થયા છે. 253 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે. જોકે પૂર્વવત કરવા કાર્યવાહી પ્રગતિમાં છે, એટલે કે 46 જળાશયો ઓવરફ્લો થયા છે. તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અરુણ શાહ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અરુણ, જણાવશો ગુજરાતમાં 25 જુલાઈની જો સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ 50% વરસાદ પૂર્ણ થયો છે. તો આગામી સમયમાં જે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને શું કહેવું છે? જી ચોક્કસ રીતે કહી શકાય, ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું રહેશે તેવી આગાહી અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આજની સ્થિતિએ આપણે જોઈએ છીએ કે જયારે 53 કરતા વધુ, એટલે 53% કરતા વધુ વરસાદ ગુજરાતમાં થઈ ગયો છે. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે ચોમાસું જે રીતે આગાહી કરવામાં આવી હતી ને 106% જેવું સમગ્ર ચોમાસું રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે યથાર્થ સ્થળે એવા પૂરા સંજોગો હાલના તબક્કે સર્જાયા છે. ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. પરંતુ સૌરાષ્ટ્રમાં બી સારા પ્રમાણમાં વરસાદ થતા ચોક્કસ તે વાવેતર પણ વધવા પામ્યું છે. પરિણામે કહી શકાય કે ખેતીના માટે આ વરસાદ આ વર્ષે ચોક્કસ રીતે લાભદાયક પુરવાર થાય. પરંતુ જે રીતે છેલ્લા 3 દિવસથી જે ચોમાસાની અવિરત રીતે વરસાદ વરસ્યા કર્યો અને નિરાધાર વરસાદ જે થયો છે તેના કારણે ખાસ કરીને જોઈએ તો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ જવા સહિતના બનાવો બન્યા છે તેના કારણે જનજીવનને વ્યાપક રીતે અસર થવા પામી હોવાની માહિતી પણ મળી છે. જોકે સરકાર દ્વારા અગોતરા આયોજન રૂપે ચોક્કસ રીતે આ સંદર્ભમાં પગલાં લેવામાં આવ્યા છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ અત્યારે જો વરસાદી દુર્ઘટનાના કારણે જોઈએ, એટલે કે ખાસ કરીને કહી શકાય કે પાણીમાં તણાઈ જવાના કારણે કે વીજળી જેવી દુર્ઘટના, જે વીજળી વીજ તાર હોય અને કરંટ લાગવાની ઘટના સહિતની જે ઘટનાઓ બને તેના સંદર્ભમાં આજ સુધી વરસાદી ચોમાસાની મોસમનો મૃત્યુઆંક જે કહી શકાય એ ચિંતાજનક રીતે 61 મૃત્યુઆંક અત્યાર સુધીમાં નોંધાયો છે. સમગ્રતઃ ચોમાસાની ઋતુની જો વાત કરીએ એ આ પ્રમાણે 61 મૃત્યુઆંક નોંધાયો છે. ત્યારે 53% કરતા વધુ વરસાદ થયો છે. પરિણામે કહી શકાય ખેતી માટે લાભદાયક તેમજ અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. જે રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમની આશ્રયસ્થાનની વ્યવસ્થા પણ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ વખતે સૌથી વધુ અગત્યનું એ કે જળાશયો પણ સારા પ્રમાણમાં છલકાયા છે. અત્યાર સુધી જે આજની સ્થિતિએ જો વાત કરીએ તો 42.28% જેટલો જળસંગ્રહ પણ જળાશયોમાં મોટા પ્રમાણમાં થઈ ગયો છે. અત્યાર સુધી જો વાત કરીએ તો ખાસ કરીને જે સમગ્રતઃ રીતે જોઈએ તો જે જળાશયો જે ભરાવાની વાત છે તેમાં 46 જળાશયો એવા છે કે જે સંપૂર્ણ અત્યારે તબક્કામાં કહેવાય કે ફૂલ પ્રમાણમાં ભરાઈ ગયા છે. જ્યારે 25 જળાશયો એવા છે જેમાં 70-100% જેટલો પાણીનો સંગ્રહ કરવામાં થયો છે. જ્યારે 50-70% જેટલા એવા 41 જળાશયો છે જેમાં 50-70% જેટલો પાણી જળ સંગ્રહ થયો છે. ત્યારે અન્ય જોઈએ તો 25-69% જેવા જળાશયો એવા છે જે કહી શકાય કે જેમાં નહિવત પાણીનો પુરવઠો છે, એટલે કે પાણી ઓછું પ્રમાણમાં છે. એકંદરે જોઈએ તો આ વખતે ચોમાસું સારું રહેશે એવા ઉજળા સંજોગો છે. હજી પણ જેટલે જે રીતે કહી શકાય કે 50% જેટલા કરતા વધુ, એટલે મેં જે અગાઉ જણાવ્યું 53% જેટલો વરસાદ પૂર્ણ થયો છે. આગામી ચોમાસું હજુ પણ બાકી છે ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે આ વર્ષનું ચોમાસું સારું જ હશે અને ખરી પરિણામે કહી શકાય કે ખેતીના પાક માટે, એટલે કે ખેડૂતો માટે પણ લાભદાયી રહેશે અને ખેડૂતો માટે જે ચોમાસું લાભદાયી પુરવાર થાય, પાક માટે લાભદાયી પુરવાર થાય, ચોક્કસ જે ગુજરાત પાક માટે પણ
આ ચોમાસું લાભદાયી પુરવાર થાય એવા ઉજળા સંજોગો પ્રવર્તે છે. જી બહેન. જી અરુણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.